मारू नाम कमलेश है, હું માલણ થી આવું, હોસ્પિટલ નોકરી કરું. આ છોકરી મારા એ લઈને આવતા હતા 2-3 વર્ષથી, એમને ચિકન શિયા રોગ તો મળતો નતો, કળતર મળતી નથી, પણ મેં એને મોનતા મનાવરાઈ, 2 છોકરી મોનતા મનાવરાઈ, એટલે એને સારું થઈ ગયું, એટલે અમે મોનતા કરવા આવ્યા છીએ. કેટલા સમય થી તકલીફ હતી? આમ તો કેટલો સમય તો 6-7 વર્ષ થઈ ગયા, અને કળતર ખૂબ શરીરમાં થતી હતી, મળતી નથી. મેં દવાઓ કરી, મેં પોતે હું દવાખાનામાં નોકરી કરું એટલે દવાઓ કરી પણ નથી મળતી, રિપોર્ટો કરાય પણ તો એને તો ફરક પડતો, પણ મેં બધું કદાચ એના મનતા મનાથી સારું થઈ જતું હોય તો સારું, મેં એને મનતા મના એને ફરક અત્યારે પડી ગયો. તમને સલાહ આલી? તમે સલાહ આલી એને? બરોબર. હા, એ લોકો આવતા નથી? નથી આવતા, એ પહેલી વાર આજે આવે, હું તો આવતો જ તો. માનતાપુરી કરવા? શું નામ? અમે અમદાવાદ રાયપુર થી આયા છીએ. આ મારી ભત્રીજી છે, ઉર્વશી છે, અને આમ તો નન્ની કહીએ અને અમે, અને આની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. હમણે 3 મહિનામાં આ સિરિયસ થઈ ગઈ હતી. શું કીધું ડોક્ટરે? કીધું કે આના ફેફડા નથી. ફેફડા નથી? હા, કે પછી બીજી વાર પીછી બાજી બીજી રિપોર્ટ કરાવી તો કે ફેફડા સડી ગયા. સડી ગયા છે? હા. પછી ત્રીજી વાર કરાવી તો કે ફેફડામાં પાણી ભરાઈ ગયું છે. પછી અમે અહીંયા અમને કીધું કે અહીંયા માતાનું બહુ સત છે, તો અમે લોકોએ બાધા રાખી, માનતા કે અમે અહીંયા 25 કિલોનું કટ્ટુ ચડાઈશું ચોખાનું, તમારી બેબી સારી થઈ જાય. કોની માનતા માની? ડબુડી માની. અમે માનતા માની તો હવે છોકરીને સારું થઈ ગયું, એટલે હવે અમે માનતા કરવા આવ્યા છીએ. બરોબર. વડોદરા થી આવું છું. મારું નામ છે રમીલા પ્રજાપતિ. મારી બેસ બીમાર થઈ હતી, પાણી પીતી, બીજું કંઈ ખાતી નહીં, ખોણ ચાર ખાતી નહીતી, અને ઠંડી પડી જતી, ઊભી હોય નીચે પડી જતી, ઓડ પણ નાખી દેતી. 4 દિવસ સુધી મેં વિઝિટ કરાવી, 3000ની દવા કરાવી, તોય ફરક નહોતો પડ્યો. પછી મેં માળીની માનતા રાખી, માનતા રાખવાથી ફરક ના. કોની માનતા માની? ડબુડી માની. ડબુડી માની. ડબુડી માની માનતા રાખી, તોય ફરક ના પડ્યો. યુટ્યુબનો નંબર આવે છે, એ નંબર ઉપર મેં ફોન કર્યો. કઈ યુટ્યુબ? ડબુડી માની. હા, ડબુડી માની. યુટ્યુબની જે ચેનલ છે બે, એના પર. હા, તો રૂપાલ જોગણીમાં. રૂપાલ જોગણીમાં. હા, એની ઉપર ફોન કર્યો એટલે મને માળીએ કહ્યું, એટલે મને સામેથી એવો જવાબ મળ્યો કે હાલ છૂટું નારિયેળ આપી દો અને સારું થઈ જાય, એટલે પછી તમે છૂકડી કરી દેજો. તો છૂટું નારિયેળ આપવાથી સારું થઈ ગયું. મારી બે સંધી ઊભી થઈ ગઈ, ફોન ચાર ખાતી થઈ ગઈ, એટલે મેં છૂકડી કરી દીધી અને હાલ બેસને સારું જ છે, રેડી જ છે. અને આ ડબુડી માની માનતા લાવી છું, માળી મારી માનતા સ્વીકાર કરું. જય ડબુડી. એટલે માળીએ જે નિવારણ બતાવ્યું ડબુડી માં, એ કરવાથી સારું થઈ ગયું, રેડી. બરોબર. મારી બે ચાર ફોન ખાતી થઈ ગઈ, હાલ ઊભી જ છે, એની પછી કશું થયું નહીં, મેં ડોક્ટર પણ નથી બોલાવ્યું. બરોબર. જય ડબુડી માં. મારું નામ રમેશ કુમારી, મુંજભાઈ સંકલપુર ગામ મારું, ત્યાંથી હું આવું છું. અને મારું પાકીટ ખોવાઈ ગયું હતું, જેની મેં માનતા રાખી હતી કે મારું પાકીટ મળી જાય. માં રાતે ખોવાનું હતું અને મારી માનતાથી સવાર સુધીમાં મને પાકીટ પણ મળી ગયું. મારા ખોવાયેલા પૈસા 3000 હતા તે પણ મળી ગયું. બસ માના વિશ્વાસ હતો કે મને મળી જશે, એના મારી માએ જ મને પાછું આપ્યું છે. એ માટે હું આ માનતામાં રાત્રે ખોવાય ને રાત્રે જ માનતા માની. હા, રાતે જેવું ખોવાનું તેવું જ મેં માની માનતા માની. સવારે હું તો નોકરી ઉપર હતો. હા. અને ઘર જેવું ખોલ્યું એવું આને દેખ્યું, તરત મને ઘરની બહાર આવી ગયું. બાકી ઘરના દરવાજે જ કોઈ મૂકીને જતું હતું, ગમે તે હોય, પણ મારું વસ્તુ મને મળી ગયું. આજ મારી માનતા પૂરી કરવા. માનતા પૂરી. અને મેં હળકથી રસોડામાં દાળ આપવાનું કીધું હતું. બરોબર. માનતા પૂરી કરવા. હા, માનતા પૂરી કરવા. ક્યાંથી આવવાનું? વાસણા. શું નામ તમારું?
નીનામાં ભાવના બેન હું ભિલોડાથી આવું છું અને મારે બેબીને ખેંચાવતી હતી. ક્યાં છે તમારું બેબી? શું નામ બેન તમારું? અપેક્ષા બેન. હા, શું થતું તેમને? ખેંચાવતી હતી તો મેં દવા કરાવી પણ કંઈ ફરક ના પડતો અને પછી ડબુડી માની માનતા લીધી તો એ હું આજે માનતા પૂરી કરવા આવી છું. ખેંચ મટી ગઈ તમારી? કેટલા ટાઈમથી આવતી હતી? બે વર્ષથી. કેટલા વર્ષથી? નથી મટતી ભાઈ. માનતા માની ડબુડી માની મટી ગઈ? માનતા પૂરી કરવા આવ્યા છું. મારા પપ્પાનું મગજ ગોળા જેવું થઈ ગયું. શું થઈ ગયું? ગોળા જેવું, પાગલ જેવું થઈ ગયું. કોનું? મારા પપ્પાનું. હા, તે ખાય ના, સુવાના એવું કરવાનું, બોલ બોલ થાય. તે મેં ડબુડી માતાની માનતા માની 15 મિનિટમાં જો એમનો આરંભ થઈ ગયો. આરંભ થઈ ગયો. મગજ એકદમ સારું કરી નાખ્યું. પેલા શું થયું? એટલે ગોળા જેવું થઈ ગયું. ઊંઘતો નતો. મીઠી બેન મારું નામ. ક્યાંથી આવવાનું? મીઠી રોડ. મીઠી રોડ થી. બરોબર. શું માનતા હતી? કે માતાજી મારા ઘરનું મકાન થઈ ગયા 5-6 વર્ષ થયા. ઘરનું મકાન નતો. એટલે પોતાનું મકાન નતો. પોતાનું મકાન નતો ઘરનું. પછી માનતા માની પછી સારો થઈ ગયો. 5-6 વર્ષમાં ઘર થઈ ગયું પોતાનું. ઘર થઈ ગયું. સારા 11 લાખ. બરોબર. અને 5-6 વર્ષ થી ઘર નતું પોતાનું. 5-6 વર્ષ થી ઘર નતો. માનતા માન્યા પછી? માનતા માન્યા ને સારો થઈ ગયો. બધું પોતાનું ઘર મળી ગયું. પોતાનું ઘર મળી ગયું. માનતા પૂરી કરવા? માનતા પૂરી કરવા ત્યાં કાજુ ને બદામ ચડાવાય. ડગોડા થી આવું છું અને મેં મારી બેબી બીઓ બીમાર રહેતી હતી. 1 વર્ષથી અશક્તિ ને છાતી બળતરા ને પીઠમાં દુખવું, માથું દુખવું થતું હતું. તો બે દીકરીઓની મેં 500-500 ગ્રામ ચવાણુંનું માનતા રાખી અને 500-500 ગ્રામ 500-500 રૂપિયા દાનપેટીમાં બેના મૂકીશ એમ કરીને માનતા રાખી. તો અઠવાડિયામાં બે દીકરીઓને તકલીફ દૂર થઈ ગઈ. 1 વર્ષથી જે તકલીફ હતી તકલીફ ખાલી 500 ગ્રામ ચવાણામાં દૂર થઈ ગઈ. બરોબર. કોને દૂર કરી? ડબુડી માં. તો માનતા પૂરી કરવા? તો મારી માનતા પૂરી કરું છું. માં મારી માનતા સ્વીકાર કરજે. રામ રામ. માં ડબુડી માં. મારું નામ પંકજ કુમાર કાંતિભ મયાંસી ગામ પોકલું. મેં માનતા રાખી હતી. મારા મનકાની થોડી તકલીફ હતી. આ ડૉક્ટરને બતાવ્યું હતું પણ મળતું નહોતું. પણ યુટ્યુબ પર વિડીયો જોયો માતાજી ડબુડી માનો. ડબુડી માનો. ડબુડી માનો. ત્યાંનું આરામ થઈ ગયો એટલે હું માનતા પૂરી કરી. વિડીયો જોઈને માનતા માની? માનતા માની. હા, એટલે માનતા મારી પૂરી થઈ ગઈ. મારી મને મટાડી દીધું. એટલે મટી ગયું? હા, મટી ગયું. એટલે તમે આવતા નહીં? ના, ખાલી વિડીયો જોઈને માનતા માની. હા, વિડીયો જોઈને. તમારું કામ થયું એટલે આવ્યા છો? પહેલી વાર એટલે આવ્યો. બરોબર. મારે મારું પૂરું કામ કરી મારું મટાડી દીધું. મટી ગયું એમ ને? માનતા પૂરી કરવા? માનતા પૂરી કરવા. શું માની માનતામાં? માનતામાં ખાલી ચવાણું ને ચોકલેટ. ચવાણું ચોકલેટ. 1 વર્ષની જે તકલીફ હતી મણકાની તકલીફ પૂરી થઈ મટાડી દીધી. શું નામ? મારું નામ ફૂલી બેન. મારું નામ સેજલ બેન. શું માનતા હતી? માનતા કાન ની અંદર ફોડ પૂછ્યું હતું. મટતું નતું. દવાખાન બતાવ્યું હતું. 2 મહિના છે મટતું હતું. કાનમાં રસી આવતી હતી. કોને? નાનકી દીકરીને. બરોબર. અને માતાજી ઢગુડી માની માનતા રાખી 500 ગ્રામ ચવાણું ને બે નારિયેળ ને અગરબત્તી માની તો મટી છું. અત્યારે મટી ગયું સંપૂર્ણ? હા, મટી છું. તે હું કઈ નહીં. બરોબર. માનતા પૂરી કરવા? માનતી પૂરી કરવા. સ્વીકાર. હું રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબરૂડ તહેસીલના વાસડા ગામથી આવ્યો છું. મને છેલ્લા 5 વર્ષેથી મસાની તકલીફ હતી. મેં 2 વાર ઓપરેશન કરાવ્યું. એના છતાં બી મને મસાની તકલીફ મળતી નથી. પણ મેં મારા એક પાડોશી ભાઈના કહેવાથી માતાજીની માનતા માની અને મારે 5 દિવસમાં આ મસાની તકલીફ બંધ થઈ ગઈ. 5 દિવસ? હા, 5 દિવસમાં. મારે કેટલા ટાઈમથી હતા મસા? અને છેલ્લા 4-5 વર્ષથી. 5 વર્ષથી મસા તકલીફ હતી. તમે અહીં આવો છો? હું પહેલી વખત જ આવ્યો છું. પહેલી વખત જ આવ્યો છું. માનતા માની કામ થયું એટલે માનતા આપવા આવ્યો. માનતા આપવા આવ્યો છું. 5 વર્ષનું જે દુઃખ હતું મસાનું, એ મારે 5 દાડામાં, ખાલી 5 દિવસમાં, 5 દિવસમાં મારે ખતમ થઈ ગયું. કોને મટાડ્યું? માતાજી મટાડ્યું. ધબુડી માએ. ધબુડી માએ. શું માન્યું તું માનતામાં? માનતામાં 1 કિલો ચવાણું માતાજીનું માન્યું હતું. ખાલી 1 કિલો ચવાણામાં? હા, 1 કિલો ચવાણામાં. જે 5 વર્ષનું મસાની તકલીફ હતી એ મારે મટી ગઈ. 5-4 દિવસમાં મટાડી દીધી. 5 દિવસમાં મટી ગઈ. તો માનતા પૂરી કરવા? માનતા પૂરી કરવા આવ્યા. જય ધબુડી માં. નામ બજાણા મારું. મારું નામ દાની બેન. હા, શું માનતા હતી? માર માનતા રાખી હતી ધબુડી માની 2 કિલો પેંડાની. શું થયું તું? ગાય ને વાગ્યું તું, ધાર્યું. ખેતર વાળા માર્યું તું. ખેતર વાળા ધાર્યું માર્યું તું. મેં માનતા રાખી ઢબુડી માની. ડોક્ટર બોલાય તો ડોક્ટરે થી એમ બંધ નતું હોય થતું, મળતું નતું. એની પીડા વધતી જતી હતી તો મેં માનતા રાખી તે મારી ગાય ને મટી ગયું. બરોબર.
તમારા પશુ માટે તમે માનતા માને? હા, મારા પશુ માટે, ગાય માટે. તો અત્યારે? અત્યારે આરામ થઈ ગયો, બધું મટી ગયું મારી ગાયને. કઈ જ નહીં. લે માનતા પૂરી કરવાય? માનતા પૂરી કરવાય મારી, સ્વીકારજો. મારું નામ નીતાબેન, હું સિદ્ધપુરથી આવું છું. મને 3 મહિનાથી પેટમાં એકદમ એટલો સખત દુખાવો થતો હતો ને તો રહેવાતું નહોતું. પણ મેં મારા ઢબુડીમાં ફૂલભાઈ જોગણી માની 1 કિલો મોતીચૂરના લાડુ મળ્યા તો મને બસ 15 દિવસની અંદર કમ્પ્લીટ દુખાવો બંધ. 3 મહિનાથી દુખાવો હતો? હા, બરોબર. માનતા માનવાથી 15 દિવસની અંદર કમ્પ્લીટ મટી. ખાલી 15 દિવસમાં? હા, 15. અત્યારે બિલકુલ? ના, અત્યારે કમ્પ્લીટ. કમ્પ્લીટ, બરોબર. 3 મહિનાનું જે દુખ હતું ઢબુડીમાં. હું ગામ વતન ટીંટોદળ. અને મેં, શું નામ તમારું? મારું નામ નરેશભાઈ મેહરિયા. મેં એક માનતા માની હતી કે એક કૂતરા ઉપર 4-વ્હીલ ગાડી ચડી ગઈ હતી, તો માતાજીને મેં પ્રાર્થના કરી કે મારી આ કૂતરાને કંઈ થવું ના જોઈએ. તો મારી બહુ મહેર કરી, કૂતરો કમ્પ્લીટ થઈ ગયો. નહીં તો કમર એની જતી જ રહેલી હતી, પણ અત્યારે હાલ બહુ દોડતો થઈ ગયો છે. માતાજીની માનતા કરવા હું આવ્યો છું. માનતા મારી સ્વીકારજો. મારી માણસોના એક કામ કરે છે એ તો બરોબર છે, પણ મારી આ જાનવરનું, અણબોલ્યા જીવનું એક કામ કર્યું મારી. રામ રામ માડી, હું કલોલથી આવું છું. મારું નામ ઇન્દુબેન છે. મને પેટમાં સાઈડમાં દુખાવો થતો હતો તે મેં માનો શણગાર માન્યો. કેટલા સમયથી હતો દુખાવો? 6 મહિનાથી. તો મેં માની શણગાર માન્યો તો મને 2 દિવસમાં મારો દુખાવો મટી. 2 દિવસમાં? 2 દિવસમાં જ મટી ગયો. 6 મહિનાથી જે પેટનો દુખાવો હતો એ મેં માની માનતા માનવાથી 2 દિવસની અંદર મટી ગયો. ખાલી 2 દિવસ? મારું ગામ બજાણા. મારું નામ દાનીબેન. મારો થાઇરોઇડ હતો 7-8 વર્ષથી, તો મારે 3-3 ટાઈમ ગોળીઓ લેવી પડતી હતી. તો અત્યારે થાઇરોઇડ મને મટી ગયો છે માનતાથી. ડબડીમાંની માનતા રાખતાથી જે 7-8 વર્ષથી થાઇરોઇડ જે હતો એ મટી ગયો. મટી ગયો, બરોબર. માનતા પૂરી કરવા? માનતા પૂરી કરવાઈ મારી માં. મારી માનતા સ્વીકારી લે. મારું નામ રાકેશકુમાર રમેશભાઈ પરમાર. મેં 2 દિવસ પહેલાં મારા કંપનીમાં જ્યાં હું નોકરી કરું છું ત્યાં એક વ્યક્તિએ ડીઝલની ચોરી ઉચાપત કરી લીધી, જેમાં એ વ્યક્તિ એવો હતો જે અમારી ટીમનો ખાસ મેમ્બર હતો. અને એનું નામ આવ્યા પરથી બધાને એવું લાગતું હતું કે અમારી ટીમના આ બધા અંદર ઇન્વોલ્વમેશન હશે, બધા ભળાયેલા હશે. મેં કંઈ અમારે એવું લાગતું હતું, બધાને એવું લાગતું હતું કે આ બધા ઇન્વોલ્વ જ હશે. પણ ખરેખર માડીની માનતા એ વખતે બધા અમારે બધા ઉપર શક આવતો હતો અને એવું બધું થતું હતું. પણ એ વખતે અમે બધા કોઈને શું કરું શું નહીં કંઈ રસ્તો નહોતો મળતો. એવા વખતે મેં માનતા માની કે માડી તું સત્યનો જય કરાવજે, જે સાચું હોય એનો બહાર લાવજે. અને એવું જ થયું. માડીની માનતા માની ભાઈ થોડું હાંજે તો તરત બધાને ખબર પડી ગઈ કે ના ખરેખર આ વ્યક્તિ છે, આ લોકો કોઈ ગુનેગાર હતો. એના ગુનેગાર હતો એ આગળ આવ્યો અને બધાને યકીન થયો કે ના ખરેખર આ લોકો સાચા જ છે. જોડી રહેવા છતાં આ લોકો ઇન્ડે ઇન્વોલ્વ નહીં. જે સાચો હતો એ બહાર લાવ્યો. સાચો હતું બહાર લાવ્યો. કોની માનતા માની હતી? માતાજીની, ટપુડી માની માનતા માની. તો તમારું નામ ના આવ્યું? ખોટી. મારું બી નામ ના આવ્યું, મારી ટીમની બી નામ ના આવ્યું અને જે ચોર ગુનેગાર હતો એ બહાર આવ્યું. બરાબર. જય ટપુડી.